પહેલા ભાગમાં તમે જોયું હશે પરેશભાઈ ખૂબ સારી હવામાન ની વાત કરી. હવે બીજો ભાગ છે અમારો, આપણે પરેશભાઈ ને ફરી મળીએ, ફરી પાછા કેટલાક સવાલો કરીએ, બીજી ઘણી બધી ખેતીસભર ખેતીની જ્ઞાનસભર એમની પાસે નોલેજ છે, વાતો છે, જાણીએ. પરેશભાઈ ને હું કહું કે અમારા ખેડૂત મિત્રો ને બીજી પણ ઘણી બધી માહિતી આપો. તમને પૂછવું હતું કે તમે બેઝિકલી તમે જ્યારે ઘણી વખત શિફ્ટ ગેસ્ટ હોય, હું ઘણી વખત ફંક્શન જોતો હોય યુટ્યુબ નામ થયો, પણ એકદમ નોર્મલ જ હોય પરેશભાઈ ને એવું કઈ એમ કે આમ ઝાકમ જોડ ન હોય, કેમ કે પરેશભાઈ ખેડૂતના જેવા જ લાગવા માંગે છે કે પછી એની જીવનશૈલી જ આવી છે? મારી જીવનશૈલી જ આવી છે પહેલેથી. હું કઈ સૂટ બૂટ માં એમાં કઈ રહેવાવાળો માણસ નથી. બાકી દરેક જગ્યાએ આપણા સંપર્કો હોય, આપણા સંબંધો હોય, મિત્ર સર્કલ અમુક એ ટાઈપનું હોય, છતાં પણ જે હું જે છે ને એ જ છે ને. મારી જે ભાષા હોય, મારા કપડા પર પહેરવાની સ્ટેવ એવી હોય, હું ક્યારે સૂટ બૂટ ને આમ ધમાકા કરવા ને એ મારું નેચર નથી. અને આમ તો હું નહીં, મારો આખો પરિવાર આમ છે. અમારો આખો, મારા માતા પિતા ને તમે કદાચ આવીને મળો, અથવા તો મારા ભાઈ ને, મારા પત્ની ને, અમારા પરિવારમાં કોઈને પણ મળો, અમે બધા આ રીતે જીવીએ છીએ. આ અમારું કલ્ચર છે, કેમ કે આપણી ભારતીય પરંપરા મુજબ જ છે. મારા જે કપડા હશે એ પણ મારા હોય, મારા પત્ની ના હોય, કે ઘરમાં પરિવારમાં કોઈ ના હોય, અમે જે ભારતીય પરંપરા ને આપણા સભ્ય સમાજ ની અંદર જે હોવું જોઈએ ને એ જ કરવાનું. અને બીજો હેતુ એ પણ છે કે આપણા બાપ દાદા હોય ખેતી કરી અને અમને તો મોટા કેરા ભણાવ્યા આ તે, એટલે એની જે વારસો આવી પણ એ અમારે જાળવી રાખવાનું. બીજું મારે તમને એક બીજો મારો પ્રશ્ન એ છે કે પરેશભાઈ દ્વારકાધીશ ના ઉપાસક છે, એમ કે દર મહિને જાતા હશે, બધા કહે છે પરેશભાઈ બહુ જાય છે. સાચી વાત, 100% જાઉં છું. અને મને તો ઘણી વખત ક્યારે પણ જો ઘણી વખત ટેન્શન છે ને કે જીવનમાં દરેક વ્યક્તિ ને આવતું હોય, તમને આવતું હોય, મને આવતું હોય, ઘણી વખત અમુક પ્રકારની ચિંતા આવે. હું જયારે મુંજાવું ને ત્યારે હું બે હાથ જોડીને દ્વારકાધીશ ને ખાલી પ્રાર્થના કરું કે આ મારી મુસીબત છે, આને ટાળવી હોય તો ટાળો ને વધારવી હોય તો વધારો, આમ કરીને સુઈ જાઉં. અને આજ દિવસ સુધીના રેકોર્ડ છે કે આ પ્રાર્થના કરીને હું તો ને મારી મુસીબતો ટળી ગઈ છે. મને એના ઉપર ભરોસો છે ને, હું તો ત્યાં સુધી કહું છું. દ્રૌપદીએ જયારે પણ મનથી એને અવાજ માર્યો ને ત્યારે સેકન્ડ ના છઠ્ઠા ભાગમાં દ્વારકાધીશ એની મદદે ગયા. પછી મીરાબાઈ ને કોઈ અમૃત કહે છે કે અમૃત પી લ્યો અને ઝેર આપી દે ને તો એમાંથી પણ બચાવનાર દ્વારકાધીશ છે. અને એ જ સાથે અમારા જુનાગઢ માં નરસિંહ મહેતા, એને બહુ જાજા વર્ષ નથી થયા, 200-500 વર્ષની વાત છે. જો એ બોલાવે અને ત્યાં પણ જો દ્વારકાધીશ હાજર થતો હોય ને, હું ચોક્કસ માનું કે તમે ને હું આજે સાચા મનથી અહીંયા અત્યારે બોલાવીએ ને તોય આવે, પણ પેલા આપણે બોલાવવાને લાયક હોવા જોઈએ તો ચોક્કસ આવે. પરેશભાઈ મેં તમે થોડાક ટાઈમ પોલિટિક્સમાં સક્રિય રહ્યા, મને એવું લાગતું કે પરેશભાઈ તો ખેડૂત છે, ખેડૂતનો બહુ માનીતામાં છે, ક્યાંક વિધાનસભામાં ક્યાંક દાવેદારી કરી હોત તો મને એમ છે કે ચાલે એમ. તમે કેમ પછી આગળ જઈને થોડાક બે પાછા પડ્યા? તમે જોગલભાઈ એમાં આવ સત્ય ને આ બહુ તમે મહત્વનો મુદ્દો મને પૂછો છે. પહેલી વાત તો એ કે મને ગુજરાતના ખેડૂતો ઉપર એટલો ભરોસો છે અને એ સત્ય છે મારો ભરોસો, હું જરાય એમાં આંધળો વિશ્વાસ નથી કરતો. હું ગુજરાતમાં જ્યાં ખેડૂત મતદારો હોય ને, એ કોઈ પણ સીટ ઉપરથી હું અપક્ષ ઊભું ને તોય ચૂંટાઈ ગયો, મારે કોઈ પક્ષની ટિકિટની જરૂરત નથી. મને ચોક્કસ વિશ્વાસ છે જ્યાં ખેડૂત મતદાર હોય ને ત્યાં હું અપક્ષ ચૂંટાઈ જાઉં અને લીડ થી ચૂંટાઈ જાઉં એ મને ખબર છે. પણ હું ક્યાંય નેતા બનવા વાળો માણસ નથી, રાજકારણ કરવા વાળો માણસ નથી, હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છે. હું 2022 માં પણ ચૂંટણી નહોતો લડ્યો, કેમ કે ત્યારે હું એક પાર્ટી સાથે જોડાયેલો હતો. મને પ્રેશર કર્યું, ભાઈ તમે જાણીતો ચહેરો છે અને અમે માર્કેટમાં કહી શકીએ કે અમે જેને ટિકિટ આપીએ અને ગામ આખું ઓળખીએ, એટલે તમારે લડવાનું જ છે. છતાંય હું નથી લડ્યો અને આવનારા સમયમાં પણ હું ચૂંટણી લડવા માંગતો નથી, કેમ કે મારો વિષય નથી. મેં એક ચોક્કસ થી કહું છું કે ઈમાનદાર લોકો જેટલા હોય ને, જે દેશ માટે કંઈક કરી શકતા હોય ને, એને રાજકારણમાં બદલાવ લઈ આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ઈમાનદાર લોકો રાજકારણમાં બદલાવ લઈ આવવાનો પ્રયત્ન ન કરે તો આપણો વિકાસ ન થાય. જ્યારે જ્યારે સત્તા પક્ષમાં જો કોઈ ખોટું કરે ને, ત્યારે જાહેરમાં કાન પકડીને એની ભૂલ બતાવવાની પણ દેવળ રાખવાની, અને એ સારું કામ કરે ને તો દુશ્મન હોય ને તો પણ એનું સન્માન કરવાનું, એનું નામ જ રાજનીતિ. હું રાજનીતિમાં ચોક્કસ ગયો તો, પણ મને એમ લાગે કે અત્યારનું જે રાજકારણ છે એમાંથી ભારતનો એક પણ પક્ષમાં મને 100% વિશ્વાસ નથી કે આ પક્ષ સમાજનું સારું કરી શકશે.
પરેશભાઈ મારે કેવું છે, ખેડૂતમાં આજે તો ગામડાઓમાં લોકો બહુ કુટુંબ નાના થાય છે, જમીનો નાની થાય છે, મા બાપ પણ છોકરાઓને ભણાવે ને સિટી તરફ મોકલે છે, છોકરા અહીં રહે છે, વાં ઘરના બંગલા ખેતર વાડી જમીન ભેંસું ગાયું બધું છોડીને અહીં ગામડામાં રહે છે, પણ એ લોકો ખેડૂતોને એક સહેલી ટિપ્સ પરેશભાઈ શું આવે, તમારે ઘરની જમીન છો, તમે ત્યાં પણ સમૃદ્ધ થઈ શકો, તમે ત્યાં કંઈક કરી શકો છો, એના માટે પરેશભાઈ કંઈક છેલ્લી મને એક વાત કહે ટૂંકમાં. જો આજે જે જોગલભાઈ તમે વાત કરી કે છોકરાઓ સિટીમાં ભણવા આવે છે, હવે એમાં ભણવા આવે છે એમાં બધા સફળ નથી થતા, બધા ક્લાસ વન અધિકારી નથી બની જતા, બધા ઉદ્યોગપતિ નથી બની જતા, અને અમુક ટકા છોકરાઓ બને પણ છે, આ બંને વસ્તુ છે. સફળતા નિષ્ફળતા એ બાળકનું આવડત, એનું ટેલેન્ટ અને એના ભાગ્ય એના ઉપર આધારિત હોય છે. પણ અહીંયા મારે ખાલી જે આપણા હું એ વાત કરું કે ગામડા ભાંગી રહ્યા છે ને એની વાત, સિટી તરફ લોકોની દોષ છે, સિટી તરફ ખેતી ગમે છે. અત્યારે ખેતીમાં ગામડામાં તમે જો 10,000 ની વસ્તી છે, ગામડામાં ભાભલા જોવા મળશે. ચોક્કસ એ વાત તમારી છે, ગામડામાં ભાભલા જોવા મળે એનું મેઇન કારણ છે જોગલભાઈ કે ગામડામાં રહેવાથી એટલું બધું હવે ગ્રોથ નથી થતો. ગામડા ન ભાંગવા જોઈએ, લોકોએ ગામડા તરફ આવવું પડશે. પણ આ આવવા માટે માત્ર ખેડૂતની એકની જવાબદારી નથી કે અમે અમારા દીકરાઓને અહીંયા ટકાવી રાખીએ. હું તો એમ કહું જો તમારે ગામડાઓ ટકાવી રાખવા છે તો સમાજે અને સરકારે બંનેએ પ્રયત્ન કરવા પડશે. એક તો તમે ખેતી કરતા હોય તો તમારા ખેતીની અંદર તમામ સગવડો મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ છે એ ખેતી પ્રધાન દેશની અંદર મળવી જોઈએ, પ્લસ ખેતીની અંદર આવક વધવી જોઈએ. હવે ખેતીની અંદર જો સારી આવક થતી હોય, આજે હું તમને એમ કહું કે કોઈ ક્લાસ વન અધિકારી હોય એનો જે પગાર હોય એટલી આવક જો 5-7 વીઘાના ખેડૂતને થતી હોય તો કોઈ ખેડૂતનો દીકરો અહીં સિટીમાં આવવા તૈયાર નથી. તકલીફ ન્યા છે, અને સમાજની જે જવાબદારી છે એ છે કે સમાજમાં જોવા જઈએ તો મેં તો ઘણું બધું રિસર્ચ કર્યું છે, એ રિસર્ચની અંદર સમાજની અંદર યુવાનોને વધારે પડતા છોકરાઓને સિટી તરફ મોકલવાનું કારણ છે કે સંબંધ. આજે જે લગ્ન કરવાના હોય ને ગામડાઓની અંદર લગ્ન થતા નથી. હવે લગ્ન નથી થતા ને એમાં પણ મેં તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતોને સમાજને ઠપકો આપ્યો કે આ તમારી ભૂલ છે. અત્યારે જનરલી જોવા જઈએ ને તો બધાને મોટિવેશનલ સ્પીકર હોય, સમાજ સુધારક હોય, બધાને દીકરીઓના છોકરીઓના વાત કાઢે કે અત્યારની દીકરીઓને ગામડામાં રહેવું નથી, રહેવું છે. પણ હું એક માનું જોગલભાઈ કે 21મી સદી હાલ્યા, આ ફાસ્ટ યુગ હાલતો હોય. હવે આમાં તમે જે ફાસ્ટ યુગમાં જીવવા વાળાને એમ કહો કે તું 15મી સદીમાં જીવ તો એ જીવવાના છે? આ આપણે ગ્લોબલ વોર્મિંગની અમે ઘણી વખત વાત કરતા હોય, મને ઘણા બધા પત્રકાર પૂછે કે આના ઉપાય બતાવો. ઉપાય તો ઘણા બધા છે. હવે આપણે એમ કે વાહનથી પ્રદૂષણ થાય તો શું હવે આ 21મી સદીમાં આ વાહન છે એ મૂકીને પાછા ઘોડા લેવાના? એ શક્ય નથી. આપણે 21મી સદીમાં જીવીએ તો આ વાહન વાપરવા જ પડશે. કોઈ વાહન મૂકી દે અને વગર વાહને કોઈ પરિવહન થાય એ વાત હવે શક્ય નથી. એવી જ રીતે ગ્રામ્ય જીવન છે એનું જીવન અને સિટીનું જીવનમાં એટલો ડિફરન્સ છે. હું ઘણી વખત કહું છું કે એક દેશમાં બે દેશ છે, એક છે ભારત જે ગ્રામડાઓમાં વસે છે અને એક છે ઇન્ડિયા કે જે મોટા મેટ્રો સિટીની અંદર વસે છે, જે હાઈફાઈ જીવન જીવે છે, એની લાઈફસ્ટાઈલ બહુ ઊંચી છે, ખૂબ ટૂંકા કપડાઓ પહેરે છે. હવે આજની જે જનરેશન છે એને પહેરવું ઓઢવું રહેવું, એને પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને બહાર ફરવા જવું, આ બધી ફેસિલિટીઓમાં અંજાયેલો છે. અને એ કઈ તમારે કે મારાથી વાળવાથી વળવાનો નથી. એને ગામડામાં રાખવું હોય ને તો ગામડામાં એ કપડાં પહેરવા દો, એ જ રીતે એને સ્કૂટી લઈને બહાર જવા દો. ભાઈ અત્યારનું જીવન છે, અત્યારનું કલ્ચર છે, 21મી સદીમાં બધા જીવે તો આપણા ગામડાને ખેડૂતની દીકરી શું કામ એવું ન જીવે. પણ એ ખરાબ વસ્તુ છે ને એ માનસિકતા આપણે બદલવાની છે. ને એ આપણે ગામડાની અંદર પણ મુંબઈ દિલ્હી જયપુર બેંગ્લોર આવા સિટી કરતા પણ હાઈફાઈ લાઈફસ્ટાઈલ તમે ગામડામાં ઊભી કરો, આજની દીકરીઓ ગામડામાં રહેશે મને વિશ્વાસ છે. અચ્છા બીજો એક છેલ્લો પ્રશ્ન, મગફળીનો અત્યારે 28,000-27,000 ભાવ છે, જે સોયાબીનમાં લગભગ 950 ભાવ છે. પરેશભાઈ શું લાગે, મારા ખેડૂતોને પૂરતો ભાવ મળે છે? તમને શું લાગે, તમારા ખેડૂતોને પૂરતો ભાવ? જોવા જઈએ તો અત્યારે થોડોક દબાઈ ગયો છે ભાવ, અને હજી પણ થોડોક દબાશે. કેમ કે રાજસ્થાનની મગફળી છે ને એ આપણા કરતા પાસ્તરી થોડીક નીકળે છે, અને એ મગફળી નીકળે ને એ બધાનું મોટા ભાગનું વેચાણ થવા ગુજરાતમાં આવે છે, અને એ મગફળી ગુજરાતમાં માર્કેટોની અંદર આવે એટલે સ્વાભાવિક રીતે ભાવ હજી પણ થોડો કદાચ ડાઉન જશે. પણ એ સમય જતા ફરીથી પાછો આ તમામ જે ખેડૂતની મગફળી હશે ને એ લગભગ હું માનું ત્યાં સુધી માર્ચ મહિના સુધીમાં, 1 માર્ચ સુધીમાં મોટા ભાગે મગફળીનું વેચાણ થઈ જતું હોય છે. એ પછીથી દર વર્ષે જે રેગ્યુલર માર્કેટ અપ જાય
એવું જ આ વર્ષે પણ ઈ પેટર્ન થી ચાલશે. આવું ઘણી બધી કોમોડિટી એજન્સીઓ ને મારું વ્યક્તિગત ઘણી વખત ઘણા બધા જે નાગરિકો છે એ આપણે અમુક અમુક એપ્લિકેશનો અને અમુક આ જે ઇમેજ જે સેટેલાઇટ ઇમેજ હોય એની અંદર જોતા હોય ને માત્ર એની નજર હોય વાદળ સામે, પણ માત્ર વાદળ થી તમે નક્કી ન કરી શકો કે કયા વિસ્તારમાં વરસાદ પડશે. એની સાથોસાથ જે આપણે અરબી સમુદ્રમાંથી વરસાદી સિસ્ટમ હોય અથવા તો સાયક્લોન હોય અને ત્યાંથી જે પવનો ફૂંકાતા હોય એની અંદર કેટલો ભેજ આવી રહ્યો છે અને એ કઈ કઈ દિશામાં એ ભેજ જઈ રહ્યો છે, એની સાથે સાથે રાજ્યના કયા કયા જિલ્લાની અંદર એ પવનો આવી રહ્યા છે, એની સામે કોઈ પણ એન્ટી સાયક્લોન હોય અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એના જે પવનો હોય છે, એ ચક્રાવના પવનો પણ અમુક વિસ્તારોની અંદર પહોંચતા હોય છે. એટલે જે વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના જે પવનો પહોંચે છે એની પવનની સ્પીડ અને ગતિ પણ જોવી પડે, એ સાથોસાથ જે ભેજવાળા પવનો છે એની જે ગતિ અને દિશા છે એ બંને જોવાનું, એની સાથોસાથ ભેજ કેટલો છવાયેલો છે, એ વિસ્તારનું તાપમાન કેટલું છે અને બીજી પણ અનેક બાબતો એવી છે કે જે તમામ પેરામીટરો છે એને ચોકસાઈપૂર્વક પ્રિડિક્શન કરવામાં આવે તો જ ખબર પડશે કે આ વરસાદ કયા વિસ્તારમાં થશે અને કેટલી માત્રામાં થશે. માત્ર સેટેલાઇટ ઇમેજ કે તમે એપ્લિકેશનમાં જોઈ અને નક્કી ન કરી શકો કે આ વિસ્તાર ક્યાં પડશે અને કેટલો પડશે એના માટે અનેક પેરામીટરોથી આપણે પ્રિડિક્શન કરવાનું હોય છે. તો આ હતા પરેશભાઈ. પરેશભાઈ બહુ સરસ વાત કરી, એમની પાસે નોલેજ છે, ખજાનો છે, એમના ઘણી કલાકો નીકળ્યા કે આ રીતે ખેડૂતો વરસાદ હવામાન આબોહવા વિશે ચર્ચા કરી તો પણ ખૂટે એમ નથી. હું એમણે જે આપી છે બહુ ઘણા વર્ષનો અનુભવ છે એમની પાસે. મારા ખેડૂતને દરેક મિત્રોને એવું કહેવું છે, તમે તમારા પરિવારમાં જ્યાં પર રહેતા હોય ને પરિવારમાં કોઈ પણ એક સભ્ય પાસે પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એમને એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેજો અને નિરંતર વરસાદ કેટલો થશે, કેવો થશે, ઝાકળ આવશે કે નહીં, વાવાઝોડું આવશે કે નહીં, ક્યારે આવશે, તો સતત એમને ખેડૂતોની ચિંતા કરે છે અને તમારા સુધી એ તમને અવગત કરશે. બસ આટલું જ અમારી વાત બીજા સુધી પહોંચી જાય તે માટે ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજી વાત એ કે પરેશભાઈનું સ્વાસ્થ્ય નિરામય સારું અને સુખમય રહે અને સદા માટે ખેડૂતોની સેવા કરે તે માટે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. બસ એટલું જ. જય જય ગરવી ગુજરાત.